રાજકોટમાં શ્રી ગજાજન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 9 વર્ષથી ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે અલગ અલગ થીમ પર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે શક્તિ યુવા ગ્રુપ દ્વારા કેદારનાથ થીમ પર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કેદારનાથ થીમ પર બિરાજતા ગણપતિજીને જોવા માટે લોકો અહીંયા મોટી સંખ્યામાં આવે છે અને બાપાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં થર્મોકોલ, લાકડાનો છોલ, લાઇટિંગ અને પીઓપીની મદદથી આ થીમ તૈયાર કરવામાં આવી છે. ત્યારે શ્રી ગજાજન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ દાદાના દર્શન કરવા માટે આવે. આ પ્રોજેક્ટ બનાવવામાં અમારે 2.5 મહિનાનો સમય લાગ્યો હતો. 25 થી 30 યુવાનોએ સાથે મળીને આ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. આ પ્રોજેક્ટમાં કેદારનાથ થીમ, કેદારનાથ મંદિર, રોડ રસ્તા, મેડિકલ શોપ, હેલીપેડ, આર્મી કેમ્પ સહિતની દરેક વસ્તુઓ અહીંયા દર્શાવવામાં આવી છે. ત્યારે ગજાજન યુવા ટ્રસ્ટ દ્વારા ના યુવા પ્રમુખ જણાવ્યું હતું કે મારું નામ ગૌતમભાઈ પટેલ છે. શ્રી ગજાનંદ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 9 વર્ષથી અમે ગણેશ મહોત્સવનું આયોજન કરીએ છીએ અને કંઈક ને કંઈક થીમ પર અમે પ્રોજેક્ટ તૈયાર કરીએ છીએ. એવી જ રીતે આ વર્ષે અમે કેદારનાથ મંદિરનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. શક્તિ યુવા ગ્રુપ દ્વારા સતત 2.5 મહિનાની મહેનતથી આ પ્રોજેક્ટ તૈયાર થયો છે અને આ પ્રોજેક્ટ તૈયાર થયા બાદ આને સફળતા અપાવવામાં સૌથી મોટો હાથ મીડિયા ચેનલ લોકોનો છે અને આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં અમે થર્મોકોલ છે, લાકડાનો છોલ છે, લાઇટિંગ છે, પીઓપી છે, આવી નાની મોટી વસ્તુઓનો ઉપયોગ કર્યો છે અને મીડિયા ચેનલના માધ્યમથી હું સર્વ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને અમારા મંડળ તરફથી આમંત્રણ પાઠવું છું કે આપ દાદાના દર્શન કરવા અને પ્રોજેક્ટ નિહાળવા જરૂર પધારશો. આ પ્રોજેક્ટ બનાવવા માટે 2.5 મહિના જેટલો ટાઈમ લાગ્યો હતો અને અમારા મંડળના કમસે કમ 25 થી 30 લોકોથી આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટની અંદર કેદારનાથ મંદિર દર્શાવવામાં આવ્યું છે, હેલીપેડ છે, આર્મી કેમ્પ છે, ત્યારબાદ રોડ રસ્તા, બધી શોપ, મેડિકલ શોપ, આ બધું દર્શાવવામાં આવ્યું છે. આ વિશેષતા તો એ છે કે આની અંદર કેદારનાથ મંદિરની જે આ કેદારનાથ મંદિર પર જે કાંઈ વસ્તુ ત્યાં આવેલી છે એ સેમ વસ્તુ અહીંયા છે અને અહીંયા આવતા દરેક ભાવિ ભક્તો એવું કહે છે કે સેમ કેદારનાથ જ લાગે છે.